वेलकम टू व्यंजन खजाना। नमस्ते फ्रेंड्स, आज आपणे बनावीशुं व्रतमां खाई शकाय तेवी फराळी साबुदाणानी खीचड़ी, जे एकदम खीली खीली बने छे अने एकदम इजीली हूँ तमने आजे बनावता शीखवाड़ीश। तो चलो बनावानुं शुरू करिए। सौथी पहेला मैं अहींया एक बाउल जेटला साबुदाणा लई लीधेला छे। आ साबुदाणा इजीली मार्केटमां अवेलेबल होय छे, ते ज छे, कोई स्पेशल वेराइटी नथी। हवे आ साबुदाणाने सारा पाणीथी धोई अने मैं अहींया 2 कलाक माटे पलाळी दीधेला हता। तो आ साबुदाणाने पलाळवा माटे जेटला तमे साबुदाणा लो छो तेટલું તમારે પાણી લેવાનું। મતલબ કે અગર 1 બાઉલ તમે સાબુદાણા લો છો તો સામે 1 બાઉલ જેટલા જ પાણીમાં સાબુદાણાને પલાળવાના, અને 2 કપ અગર સાબુદાણા લો છો તો 2 કપ જેટલા જ પાણીમાં તેને પલાળવાના। વધારે પાણી નાખવાની કોઈ જરૂર નથી। આ આપણા સાબુદાણા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ચૂક્યા છે અને આ ખીચડી બનાવવા માટે પણ પરફેક્ટ છે। તો હવે આ સાબુદાણાથી આપણે ખીચડી બનાવી લઈએ। તો તેના માટે મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ગરમ થવા ઓલરેડી રાખી દીધેલું છે। હવે હું તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં અને 5-6 લીમડાના પાન એડ કરી દઈશ, અને હવે હું તેમાં 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દઉં છું। અહીંયા આપણે ફરાળી ખીચડી બનાવીએ છીએ તેથી વધારે પડતા મસાલા એડ નથી કરી રહ્યા। હવે આપણે એકદમ સરસ એવું સોતે કરી લઈશું। આપણા લીલા મરચાં અને લીમડા બરાબર સોતે થઈ જાય એટલે હવે આપણે તેમાં એક મોટી સાઈઝના બટેકાને મેં છાલ ઉતારી ધોઈ અને તેના મેં નાના આવા પીસીસ કરી લીધેલા છે તે હું અહીંયા વઘારમાં એડ કરી દઈશ। અહીંયા આપણે બટેકાને બોઇલ કરીને નથી લેવાના। હવે આ બટેકાને આપણે આ વઘાર સાથે એકદમ સરસ રીતે સોતે થવા દઈશું। તો તેના માટે બરાબર રીતે તેને મિક્સ કરી અને હવે હું તેને 5-7 મિનિટ માટે મીડિયમ આંચ ઉપર ઢાંકી અને કૂક થવા દઈશ, જેથી આપણા બટેકા એકદમ સરસ સોફ્ટ થઈ જાય। અહીંયા 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા બટેકા એકદમ સરસ એવા કૂક પણ થઈ ચૂક્યા છે। અહીંયા મેં ગેસની ફ્લેમને સ્લો રાખેલી અને વચ્ચે વચ્ચે તેને મેં હલાવી લીધેલા છે। હવે હું તેમાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઉં છું અને 1/2 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરી દઉં છું। અહીંયા તમે તમારા સ્વાદ અનુસાર વધઘટ કરી શકો છો। અને હવે હું અહીંયા 1/2 બાઉલ જેટલા ડ્રાય રોસ્ટ કરેલા સિંગદાણા, જેના મેં ઉપરના ફોતરા કાઢી લીધેલા છે, તે એડ કરી દઉં છું। આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે હું તેમાં ઝીણી સમારેલી થોડી કોથમરી એડ કરી દઈશ। અહીંયા આપણે બીજા બધા મસાલા, મરચું કે ધાણાજીરું એડ નથી કરી રહ્યા, કારણ કે આપણે ફરાળી ખીચડી બનાવી રહ્યા છે। અગર તમે એમ જ નાસ્તામાં બનાવતા હોય તો તમે મરચું, ચાટ મસાલો કાંઈ પણ અહીંયા એડ કરી શકો છો। હવે આપણે જે પલાળેલા સાબુદાણા છે તેને આપણે ધીરેથી આપણા વઘારમાં એડ કરી દઈશું અને હવે આ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી બધો જ મસાલો આપણા સાબુદાણા ઉપર એકદમ સરસ રીતે કોટ થઈ જાય અને તેનો ટેસ્ટ પણ આપણા સાબુદાણામાં એકદમ સરસ રીતે બેસી જાય। મારી આ એકદમ ખીલી ખીલી સાબુદાણાની ખીચડીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારા કમેન્ટ્સ પણ મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। હવે આ બરાબર મિક્સ થઈ ચૂકી છે તો આપણે તેને 5 મિનિટ સુધી સ્લો આંચ ઉપર કૂક થવા દઈશું। તો આ 5 મિનિટ થઈ ચૂકી છે અને આપણે આપણી ખીચડીને ચેક કરી લઈએ। તો આપણી ખીચડી એકદમ સરસ એવી કૂક થઈ ચૂકી છે અને તેના પર બધા મસાલા પણ સરસ એવા સેટ થઈ ચૂક્યા છે। તો હવે આપણે તેમાં લાસ્ટમાં 1/2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું। લીંબુનો રસ એડ કરવાથી ખીચડીનો ટેસ્ટ એકદમ ડબલ થઈ જાય છે, તો જરૂરથી એડ કરશો। તો હવે હું એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશ। તો આ આપણી લાજવાબ વ્રતની ફરાળી એવી સાબુદાણાની ખીચડી, જે એકદમ ખીલી ખીલી બનેલી છે અને એકદમ ટેસ્ટી પણ બનેલી છે, તે રેડી છે અને તેના પર હું આવી રીતે કોથમરીથી ગાર્નિશ કરી દઉં છું। આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરો। થેન્ક યુ।